स्वागत छे आप सबनो। तो हाल मित्रो हवामान ने सौथी मोटी आगाही अनुसार राज्य में भारे थी अति भारे वरसाद ने आगाही व्यक्त करवामां आवी छे। तो नवी माहिती जाणवा माटे वीडियो आखो जोजो अने मित्रो अमारी चेनल ने सब्सक्राइब पण करी लेजो। तो हाल मित्रो हवामान ने सौथी मोटी आगाही अनुसार उत्तर गुजरात अने दक्षिण गुजरात में भारे थी अति भारे वरसाद ने आगाही व्यक्त करवामां आवी छे। एवामां मित्रो हवे आपणे खास वात करीए तो 23 जुलाई सुधी રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર હળવો વરસાદ જોવા મળશે અને ત્યારબાદ 24 જુલાઈ એટલે બંગાળની ખાડીની અંદર બનેલા લો પ્રેશરના ઉદ્ભવથી રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો હાલ મિત્રો મુંબઈમાં ભારે વરસાદથી ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, તેમજ મુંબઈના દરિયામાં હાઈ ટાઈડની પણ ચેતવણી આપવામાં આવી છે અને સાથે સાથે મહારાષ્ટ્રના 5 જિલ્લામાં રેડ એલર્ટ પણ હાલ મિત્રો જાહેર કરવામાં આવ્યું છે અને સાથે સાથે દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં પણ હાલ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો સાથે સાથે મુંબઈના પુણે રાયગઢ રત્નાગીરીમાં રેડ એલર્ટ જાહેર કરાયો છે, કોલ્હાપુર સતારામાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। તો મિત્રો ગુજરાત રાજ્યની આપણે વાત કરીએ તો બીજી બાજુ આગામી 5 દિવસ જ્યારે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એવામાં મિત્રો રાજ્યના અનેક વિસ્તારોની અંદર મેઘમહેર જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે, તેમજ મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અને સાથે સાથે 23 જુલાઈએ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર પણ બનવા જઈ રહ્યું છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મિત્રો અમુક અંશે છૂટોછવાયો વરસાદ અને હળવાથી મધ્યમ વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ગુજરાત પર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે, જેના કારણે મિત્રો રાજ્યની અંદર સારો વરસાદ જોવા મળી રહ્યો છે। તો મિત્રો રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એવામાં મિત્રો 23મીએ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે અને ત્યારબાદ 24મી જુલાઈથી રાજ્યની અંદર વરસાદનું જોર વધી શકે છે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો વરસાદને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આવો જ સાથ અને સહકાર આપતા રહેજો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।